નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા શારદા નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અને નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ ભરૂચ ખાતે ગ્રીન કેમ્પસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન કેમ્પસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હરીશભાઈ જોશી, જાણીતા ઉદ્યોગપતિ, પર્યાવરણવિદ, સામાજિક કાર્યકર અને પ્રોએક્ટિવ નાગરિક હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડોક્ટર પરેશભાઈ શાહ, ટ્રસ્ટી એસ એમ વોરા અને અન્ય ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. કોલેજના ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડોક્ટર પરેશભાઈ શાહે કોલેજ દ્વારા ચાલતા પર્યાવરણ સંવર્ધન માટેના પ્રયાસોની વિગતવાર માહિતી આપી જણાવ્યું કે કેમ્પસમાં દરેક માટે સ્વચ્છ હવાની દેખરેખ કરતું આધુનિક યંત્ર એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સિસ્ટમની સ્થાપના કરવા સાથે વરસાદી પાણીનો સંગ્રહ, બાયોગેસ, સોલર વીજળી, કમ્પોસ્ટ ખાતર વગેરેની માહિતી આપી હતી. ડિરેક્ટર પરેશભાઈ શાહે પ્રોએક્ટિવ સિટીઝન પર ભાર મૂકીને દરેકને પ્રોએક્ટિવ નાગરિક બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે હરીશભાઈ જોશીએ કોલેજ દ્વારા લેવાયેલા ગ્રીન કેમ્પસ પગલાંને બિરદાવ્યા ઉપરાંત એનઈટી ઝીરો વિશે ભવિષ્યની આવનાર પેઢીને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ આવનાર પેઢીની પહેલ કરી કે દરેક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ કાર્યને ઉપાડવું, જન્મદિવસ કે એવા કોઈ સારા પ્રસંગે 5 વૃક્ષોનું વાવેતર કરીએ અને વૃક્ષોને કાપતા બચાવીએ તો પણ અનેક ગણું પર્યાવરણમાં યોગદાન આપી શકાય તેમ કહ્યું હતું. હરીશભાઈ જોશીએ સાચા મિત્ર જીવનમાં હોવા જોઈએ અને એમાં પણ જો વૃક્ષ જ સાચો મિત્ર બની જાય તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે. અંતમાં રાષ્ટ્રને અને ખાસ કરીને જ્યાં રહીએ છીએ તે વિસ્તારને નેટ ઝીરો બનાવવામાં પોતાનું યોગદાન આપી એ સંબોધન સાથે પોતાની વાતને પૂર્ણ કરી હતી. ડોક્ટર તૃપ્તિબેન આલમોરા, ડિરેક્ટર નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટે આખા કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ કરી. કાર્યક્રમના અંતે દરેક અતિથિએ કોલેજના ગ્રીન કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. અહીંયા જે વેસ્ટ છે, જેને ઓર્ગેનિક વેસ્ટ કહેવાય, એને કેવી રીતના કેન્ટીનના વેસ્ટને કેવી રીતના ડિસ્પોઝ કરી શકાય એ માટેના વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે અને એ પ્રકારે આખાને આખા કેમ્પસને ખૂબ સુંદર રીતે ગ્રીન કેમ્પસ બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આઈ થિંક ભરૂચ જિલ્લાની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે પણ યુનિવર્સિટી છે, કોલેજીસ છે, એ લોકોએ ખરેખર આ મોડેલને જોવું જોઈએ અને એનું અનુસરણ કરવું જોઈએ. એ ખૂબ એક્સપેન્સિવ નથી પરંતુ એને માટેનું જે એક વિઝન જોઈએ એ ખરેખર આ નર્મદા કોલેજનું મેનેજમેન્ટ GNFC એ ઉપરાંત નારદેસ અને આ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અને પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આખા પ્રોજેક્ટને ખૂબ સરસ રીતે આકાર આપવામાં આવ્યો છે. આ એક નમૂનેદાર પ્રોજેક્ટ છે. પશુ પંખીની લાઈફ અને વનસ્પતિ, તો અમારી કેમ્પસમાં 515 ઝાડ ઓલરેડી હતા. બીજા અમે 500 વન ખાતાની મદદથી રોપવામાં આવ્યા અને હજુ બીજા 400-500 એ ટોરન્ટ ફાર્માના CSR-માંથી અવેલેબલ થવાના છે. તો આ બધા ઝાડ રોપવામાં આવશે. દરેક ઝાડને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, એમાં QR કોડ લગાવવામાં આવ્યો છે અને એનાથી વિદ્યાર્થીઓને માહિતી મળશે કે કયા પ્રકારનું ઝાડ છે અને એની ડિટેલ શું છે. કેમ્પસમાં રહેતા પક્ષીઓ, તો કેમ્પસમાં લગભગ 25 જાતના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે. તો એ પક્ષીઓનું અવલોકન કરી એના ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને એના વિશે વધારે જાણકારી મળે એ રીતે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું. પણ આ દર્શાવે છે કે આપણું કેમ્પસ કેટલું ઇકો ફ્રેન્ડલી છે અને પશુ પંખી માટે પણ એક ઘર બની રહે એવી સુંદર વાતાવરણ અહીંયા અવેલેબલ છે. ક્યુંકિ યહાં પે જો ગ્રીન કેમ્પસ કા ઇનિશિયેટિવ લિયા ગયા હૈ વો સબકે લિયે ઇતના બેનિફિશિયલ હૈ, સ્પેશિયલી એન્વાયરમેન્ટ કે લિયે ઓર હમારે હેલ્ધી લાઇફસ્ટાઇલ કે લિયે ભી. ઓર અભી હમ યહાં પે કમ્પોસ્ટિંગ પિટ કે લિયે યહાં ઇકઠ્ઠા હુએ હૈ ઓર યે ઇતના અચ્છા બના હૈ 70:30 કે રેશિયો મેં, 70% બ્રાઉન ઓર 30% ગ્રીન ચીઝે હૈ. ઓર યે હમે આગે સોઇલ અચ્છી બનાને મેં હેલ્પ કરતા હૈ. ઓલ્સો યે જબ ગ્રીન કેમ્પસ કે ઇનિશિયેટિવ કે લિયે યુઝ હોગા તો યે બિલકુલ કોસ્ટ ફ્રી હોગા, ક્યુંકિ યે એક અચ્છા મેન્યોર બનેગા બાયોડિગ્રેડેબલ વેસ્ટ કે હેલ્પ સે. ઓર યે ફર્ટિલાઇઝર્સ હમે ખરીદને નહીં પડેંગે, યે મેન્યોર એકદમ નેચરલ હોગા જિસસે હમે કાફી અચ્છા સોઇલ અમાઉન્ટ મિલેગા ઓર બહોત ન્યુટ્રિશિયસ સોઇલ ભી હોગી જિસસે પ્લાન્ટ ગ્રોથ ભી અચ્છી હોગી, વેસ્ટ ભી રિડ્યુસ હો રહા હૈ, વોટર કન્ઝર્વેશન ભી હો રહા હૈ ઓર ગ્રાઉન્ડ કા જો લેવલ હૈ વો ભી અચ્છા રહેગા.